ભારે વરસાદની શક્યતાઓ હતી અને એ પ્રમાણે આજે મેઘરાજા વરસ્યા પણ છે એટલે એના વિશે વાત કરવી છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદની આજના દિવસમાં શક્યતા છે ત્યારે આજે અમદાવાદ વડોદરા ખેડા મહીસાગર સાબરકાંઠા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો સાબરકાંઠાના છે હિંમતનગરના કે જ્યાં હમીરગઢ જતી બસ છે એ આખે આખી આ રેલવે ગરનાળામાં ગરકાવ થઈ ગઈ હતી અને સદનસીબે એ બસના અંદર બહુ જ બધા મુસાફરો નહોતા કેમ કે વહેલી સવારની એ પહેલી ટ્રીપ હતી અને હમીરગઢ જઈ રહી હતી મુસાફરોને લેવા માટે જઈ રહી હતી અને એ દરમિયાન એ દુર્ઘટના બની ફરીથી એ દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે સાબરકાંઠાની હિંમતનગર હમીરગઢવાળી જે બસ હતી એસટી બસ એ એસટી બસ આખી આખી આ પાણીમાં ગરકાઉ થઈ ગઈ અને માંડ માંડ દેખાઈ રહી છે બસ અને દરેક વર્ષે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ છે સર્જાઈ છે બસનું સેન્સર ખરાબ થયું અને ડ્રાઈવર અને કંડક્ટર બંને બહાર નીકળ્યા અને બસને સરખી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા બસ ચાલુ થાય એ પ્રયત્નો કરી રહ્યા હતા એટલામાં આસપાસના વિસ્તારોમાં ભરાયેલું પાણી અચાનક અહીંયા ભરાવો થઈ ગયો અને બસ આખે આખી ડૂબી ગઈ બે જ મુસાફરો હતા બસ ડ્રાઈવર અને કન્ડક્ટર ચાર લોકો આ બસની અંદર હતા એટલે મોટી દુર્ઘટના છે એ ટળી છે હિંમતનગરના અંડરબ્રિજમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી આજે સવારે છ વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ત્રાણું તાલુકાઓમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે અને હાજરીના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો બપોરે બાર બે વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ છે બનાસકાંઠાના વડગામમાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ નોંધાયો છે પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ પાટણના સાંતલપુરમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ છે વરસ્યો છે તો વલસાડના વાપીમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ પાટણના સિદ્ધપુરમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ રાજ્યમાં ભારે વરસાદના પગલે પિસ્તાળીસ જેટલા ડેમ હાઈ એલર્ટ પર છે અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના છે જ્યાં વેજલપુર વિસ્તારની અંદર થોડા અંથા વરસાદમાં માત્ર વીસ થી પચીસ મિનિટનો વરસાદ છે એ વહેલી સવારથી શરૂ થયો હતો અને વરસાદમાં વેજલપુર સહિતના જે વિસ્તારો છે અમદાવાદના ત્યાં પ્રકારે વરસાદી પાણી ભરાયા મહીસાગરમાં પણ એ જ થયું મહીસાગરમાં મહેસાણામાં પણ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અને તો વરસાદના પગલે પિસ્તાળીસ જેટલા ડેમ હાઈ અલર્ટ પર છે સાત જળાશયોમાં નેવું ટકાથી સોળ ટકા પાણીનો ભરાવો થયો છે એટલે હાઈ અલર્ટ જાહેર કરાયા છે સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકા જળ સંગ્રહ થયો છે તો વરસાદની આ વરવી તસવીરો વરવા દ્રશ્યો છે સામે આવ્યા મહીસાગર માંથી આ વડોદરાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે આ વહેલી સવારના દ્રશ્યો છે જયારે વરસાદની શરૂઆત થઈ કેમ કે થોડા સમય પહેલા જ વડોદરાની અંદરથી જે દ્રશ્યો સામે આવ્યા હતા એ આપણે જોયા હતા કે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી માંડ માંડ વિશ્વ વિશ્વામિત્રી નદી છે એની સપાટી છે એમાં ઘટાડો થયો હતો પણ ફરી એકવાર આજના દિવસના જે ધોધમાર વરસાદ છે એના કારણે એની સપાટીમાં વધારો થયો છે ત્યાર પછી મહેસાણાના દ્રશ્યો પણ આવશે મહેસાણાની અંદર પણ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ અને આ પ્રકારની પરિસ્થિતિ છે એ સર્જાય છે મોઢેરા રોડ

લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોના પાકમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે નગરોની પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે અને એના કારણે દયનીય પરિસ્થિતિના કારણે મહિનાઓ સુધી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા રહે છે ખેતરોમાં પાણી ભરાયેલા રહે છે અને લોકો ખેતી નથી કરી શકતા અસરગ્રસ્તો જે છે કે સ્ટોલ્સથી પણ વંચિત છે સાંભળીએ શક્તિસિંહ ગોહિલને રાજ્યસભાની અંદર ગેડ પંથકનો મુદ્દો ઉઠાવતા શક્તિસિંહ ગોહિલ શું કહે છે बारिश के पानी का निकाल का जो काम होना चाहिए उस वो हो ही नहीं रहा है नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए ऑनरेबल सुप्रीम कोर्ट एंड हाई कोर्ट एस टाइम एंड अगेन से कि इसमें कहीं रोक नहीं होनी चाहिए गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज कंस्ट्रक्शन बन गए हैं तो नेचुरल वे में पानी निकल नहीं सकता है उपसभापति महोदय डिजास्टर मैनेजमेंट एक्ट के प्रावधान है रेस्क्यू रिलीफ एंड रिहेबिलिटेशन खोज एंड बचाओ राहत दो और पुनर्वास करो मुझे दुख के साथ कहना पड़ रहा है कि गुजरात में बारिश के प्रभावित लोगों के लिए ये तीनों चीजों में से कुछ भी नहीं हो रहा है पुरानी परंपराएं रही है कि जिसको जो भी नुकसान गया हो उस नुकसान को Please, डिजास्टर मैनेजमेंट एक्ट के तहत पूरी तरह से सहायता दी जाती थी पूरी तरह से राहत please, दी जाती please, please, थी please, और खास करके जो रोज का कमा के रोज खाते हैं उनको कैश का कैश डॉल्स देने का प्रावधान है मुझे दुख है कि बारिश के चलते हर रोज कमा के हर रोज खाने वाला जो मजदूर है उस मजदूर को कैश डोल्स जिस तरह से देना चाहिए वो नहीं दिया जा रहा है और इसी को चलते मेरी आप के जरिए सरकार को गुजारिश है कि डिजास्टर मैनेजमेंट या एनडीआरएफ का काम सेंट्रल गवर्नमेंट भी देखती है और उसका शेयर भी जाता है तो गुजरात के लोगों के साथ न्याय होना चाहिए સમાચારોમાં આગળ વાત કરવી છે સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેવવા પાટીદાર આગેવાનો વિશે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વિશે ગુજરાતની રાજનીતિ વિશે વાત કરવી છે કેમ કે ગુજરાતની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે કોલ્ડ વોર એટલે કે શીતયુદ્ધ વકર્યું છે નરેશ પટેલે થોડા સમય પહેલા જે નિવેદન આપ્યું હતું એ નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો જામનગરની અંદર અને ત્યાર પછી સુરતમાં ફરી એકવાર નરેશ પટેલ પટેલના વિવાદિત નિવેદન પછી જયેશ રાદડીયાએ સમય આવી જવાબ આપવાની વાત કરી હતી અને ફરી એક વખત જયેશ રાદડીયા પહોંચ્યા હતા સુરત અને સુરતના કાર્યક્રમની અંદર ફરી એકવાર નરેશ પટેલને જયેશ રાદડિયાએ પડકાર ફેંક્યો છે રાદડિયા એવું કહ્યું જામનગર પછી સુરતમાં પહોંચ્યા તો પડકાર ફેંકતા છે એમણે ફરી એકવાર કર્યો અને વિઠ્ઠલ રાદડિયાની ની તિથિ નિમિત્તે સુરતની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો અને પડકાર ફેંકતા જયેશ રાદડીયા એવું કહ્યું કે એ જ સમાજ છે એ જ લોકો છે જે રાજકીય રીતે ટોચ પર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે સમાજ મજબૂત બને માટે પ્રયત્નો કરવા જોઈએ અમુક લોકોને પેટ માં દુખે છે સમાજ નું આગે મજબૂત હોય એને સ્વીકારજો મયકાંગલાની સમાજને જરૂર નથી આવા પોતે તો ડૂબશે પણ સમાજ ને પણ ડુબાડશે મયકાંગલાની સમાજ ને કાલે પણ જરૂર નથી અને આજે પણ જરૂર નથી જયેશ રાદડિયા આ સિવાય પણ મહત્વના મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપે છે અને નરેશ પટેલ ને ખુલ્લો પડકાર ફેંકે છે સાંભળીએ શું કહે છે જય શ્રાદળિયા

પોતાનું નિવેદન આપ્યું છે પોતાની પ્રતિક્રિયા આપી છે સોમવાર એટલે કે આજના દિવસે ઓગણત્રીસ જુલાઈએ સંસદ નું ચોમાસુ સત્રનો છઠ્ઠો દિવસ રાહુલ ગાંધી બપોરે બે વાગે લોકસભા પહોંચ્યા અને બજેટ ચર્ચા દરમિયાન ચક્રની વાર્તા અને ઓમ હોબાળા પછી અંગે પણ કહ્યું કે દેશનો મધ્યમ વર્ગ તમને છોડીને એટલે કે સરકારને છોડીને જઈ રહ્યો છે તમે એમની પીઠ અને છાતીમાં ખંજર ભોંક્યું છે જ્યારે રાહુલે એમના ભાષણ દરમિયાન અંબાણી અદાણી

મૃત્યુ પામે છે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આ ઘટના દુઃખદ છે શું સરકાર ત્યાં બુલડોઝર ચલાવશે સંસદમાં કાર્યવાહી શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસે આઈએસ કોચિંગ સેન્ટરની ઘટના પર સત્યાવીસ જુલાઈએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ મૂક્યો છે કોંગ્રેસના સાંસદ ડોક્ટર અમરસિંહે વિદ્યાર્થીઓના મોત માટે જવાબદારી જવાબદારોની અથવા જવાબદારીની માંગ કરી છે રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર સંસદમાં પોતાનો મત રાખ્યો સાંભળીએ રાહુલ ગાંધી શું કહી રહ્યા છે हजारों साल पहले हरियाणा में कुरुक्षेत्र में एक युवा को अभिमन्यु को छह लोगों ने चक्रव्यूह में मारा था छह चक्रव्यूह में फंसाकर मारा था सर चक्रव्यूह के अंदर डर होता है हिंसा होती है और अभिमन्यु को चक्रव्यू में फंसाकर ट्रैप कर कर छह लोगों ने मारा मैंने चक्रव्यू के बारे में थोड़ी रिसर्च की और पता लगा कि चक्रव्यू का एक दूसरा नाम होता है पद्मव्यू मतलब लोटस फॉर्मेशन तो जो चक्रव्यू होता है स्पीकर सर वो लोटस के शेप में होता है कमल के फूल के शेप में होता है इक्कीसवीं सदी में सर एक नया चक्रव्यू तैयार हुआ है स्पीकर सर वो भी लोटस की शेप में है सर और उसका चिन्ह प्रधानमंत्री जी अपनी छाती पर लग के लगा के चलते हैं। सर जो अभिमन्यु के साथ किया गया था जो अभिमन्यु को चक्रव्यूह में फंसाया गया था वही हिंदुस्तान के साथ किया गया है हिंदुस्तान के युवाओं के साथ हिंदुस्तान के किसानों के साथ हमारी माताओं बहनों के साथ स्मॉल बिजनेसेस के साथ मीडियम साइज बिजनेस के साथ सर अभिमन्यु को छह लोगों ने मारा था उनके नाम द्रोणाचार्य करना कृतवर्मा अश्वत्थामा और शकुनी सर आज भी चक्रव्यू के बीच में छह लोग हैं सर चक्रव्यू के बिल्कुल सेंटर में चक्रव्यू में हजारों लोग होते हैं सर मगर उसके बिल्कुल सेंटर में छह लोग कंट्रोल करते हैं तो जैसे उस टाइम छह लोग कंट्रोल करते थे वैसे आज भी छह लोग कंट्रोल कर रहे हैं चक्रव्यू को नरेंद्र मोदी जी अमित शाह जी मोहन भगवत जी अजीत दो मिडिल क्लास जो है वो शायद इस बजट से पहले प्रधानमंत्री को सपोर्ट करता था जब प्रधानमंत्री ने कोविड के समय उनसे थाली बजवाई थी तो उन्होंने दबाकर थाली बजाई थाली बजा थाली बजा बजाई हमें अजीब लगा मगर प्रधानमंत्री ने मिडिल क्लास को ऑर्डर दिया तो मिडिल क्लास ने थाली बजाई उसके बाद उसके बाद प्रधानमंत्री ने उसी मिडिल क्लास से कहा मोबाइल फोन की लाइट जलाओ और मोबाइल फोन की लाइट जली मिडिल क्लास ने पूरे हिंदुस्तान में मिडिल क्लास ने मोबाइल फोन की लाइट जला दी अब इस बजट में आपने उसी मिडिल क्लास के एक छुरा पीठ में मारा दूसरा छुरा छाती में एक इधर मारा और एक इधर मारा इंडेक्सेशन जो आपने कैंसिल की वो पीठ में छुरा था और जो कैपिटल गेन्स टैक्स आपने बढ़ाया वो छाती में छुड़ा आपने लॉन्ग टर्म कैपिटल टैक्स को 10 परसेंट से 12.5 परसेंट किया यहां छाती मारी छुरी मारी और शॉर्ट टर्म को 15 से 20 परसेंट छुरी मारी दुख की बात है मगर इसमें एक इंडिया गठबंधन के लिए एक हिडन बेनिफिट है मिडिल क्लास अब आपको छोड़ने जा रही है और इस साइड आ रही है जो पद्मव्यू वाले हैं उसको चक्रव्यू को पद्मव्यू भी कहा जाता है सर जो पद्मव्यू वाले हैं इनको गलत फहमी है ये सोचते हैं कि देश के युवा देश के पिछड़े लोग अभिमन्यु हैं देश के पिछड़े लोग अभिमन्यु नहीं है अर्जुन हैं, और वो जो आपका चक्र चक्रव्यू है उसको फोड़ के फेंक देंगे फेंकने वाले हैं बजट का जो हलवा है सर ये बट रहा है और इस फोटो में सर मुझे एक ओबीसी अफसर नहीं दिख रहा एक आदिवासी अफसर नहीं दिख रहा एक दलित अफसर नहीं दिख रहा मुझे। ये हो क्या रहा है सर सर देश का हलवा बढ़ रहा है सर और इसमें सेवेंटी थ्री परसेंट तो एक है ही नहीं सर ये आप लोग हलवा खा रहे हो और बाकी देश को तो हलवा मिल ही नहीं रहा है ठीक है सर बीस लोगों बीस अफसरों ने बजट को तैयार किया हमने पता लगा है बीस अफसर शांत हो जाइए प्लीज। सर बीस अफसरों ने उनके नाम मेरे पास है अगर आप नाम चाहते में दे दूंगा बीस अफसरों ने हिंदुस्तान का बजट तैयार किया है मतलब हिंदुस्तान का जो हलवा है बीस लोगों ने बांटने का काम किया है अब अब स्पीकर सर उन बीस लोगों में से 90 लोगों में से 90 लोगों में से सिर्फ दो हैं एक माइनॉरिटी और एक ओबीसी और इस फोटो में एक भी नहीं है मतलब फोटो में आपने पीछे कर दिया फोटो में फोटो में तो आने नहीं दिया आपने कोई नहीं आ सकता देशना महत्वपूर्ण समाचारों की अंदर बात करवी है दिल्ली ना आईएस कोचिंग सेंटर में जो दुर्घटना बनी એ દુર્ઘટના વિશે કેમ કે થડ માથા વગરની વાત હવે દુર્ઘટનામાં કરવામાં આવી છે સ્પીડમાં ગાડી હંકારતા પાણીનું પ્રેશર વધ્યું અને એના કારણે વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું આ પ્રકારની થડ માથા વગરની વાત છે કરવામાં આવી છે દિલ્હીના આઈએસ કોચિંગ સેન્ટરમાં અને એના વિશે વાત કરવી છે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં રાવ આઈએસ કોચિંગ સેન્ટરના ભોયરામાં બેઝમેન્ટમાં જે પાણી ભરાયું જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા અને પોલીસે રવિવારે આ કેસમાં કોચિંગના માલિક અને સંયોજકની ધરપકડ કરી હતી આજે સોમવારે પોલીસે એવું કહ્યું કે આ કેસના સંબંધમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરાઈ છે બીજી બાજુ આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર પાસે ભાજપે પ્રદર્શન કર્યું અને આરોપ લગાવ્યો કે એમસીડીની બેદરકારીને કારણે આ ઘટના બની છે કાર્યકર્તાઓને રોકવા માટે દિલ્હી પોલીસે વોટર કેનન નો મારો પણ ચલાવ્યો પોલીસે એવું કહ્યું કે જે લોકો ધરપકડ કરાયા છે જે લોકોને એ લોકોમાં એ વ્યક્તિ પણ સામેલ છે જેને કોચિંગ ક્લાસની સામે ઝડપથી કાર ચલાવી એટલે એવું લાગે છે કે ઝડપથી કાર ચલાવવાના કારણે પાણીનું દબાણ વધ્યું અને બેઝમેન્ટનો ગેટ તૂટી ગયો હવે આ ધડ માથા વગરની વાત છે એ કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પછી ભોયરામાં બનેલી લાઇબ્રેરીમાં પાણી ભરાયું અને વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા વિદ્યાર્થીઓના મૃત્યુ પર પોલીસ દ્વારા આ ધડ માથા વગરની વાત કરવામાં આવી છે જે સિસ્ટમ છે એના દ્વારા આવી વાત કરાઈ છે બીજી બાજુ જૂના રાજેન્દ્રનગરના નાડાની આસપાસથી બુલડોઝર વડે અતિક્રમણ દૂર કરવામાં આવ્યું દબાણો દૂર કરવામાં આવ્યા એ જ સમયે એમસીડીએ જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને પણ બરતરફ કર્યા છે આ સિવાય કોચિંગના વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે એમસીડી અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સામસામે વિરોધ પ્રદર્શન છે ચાલ્યા છે અને આ દુર્ઘટનામાં ન્યાય મળે એ પ્રકારની માંગ છે કરવામાં આવી રહી છે દેશના મહત્વપૂર્ણ સમાચારો પછી સમાચારોમાં હવે વાત કરવી છે વિશ્વના મહત્વપૂર્ણ સમાચારો વિશે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે વાત કરવી છે કેમ કે પુતિને અમેરિકાને ચેતવણી આપી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જેમણે રશિયાને ચેતવણી આપી છે એના વિશે વાત કરવી છે પુતિને કહ્યું છે કે જો અમેરિકા જર્મનીમાં લાંબા અંતરની મિસાઇલો તૈનાત કરશે તો એના જવાબમાં રશિયા પણ પશ્ચિમી દેશોની રેન્જમાં આવતી ઘાતક મિસાઇલો તૈનાત કરશે રોયટર્સ જે ખાનગી સમાચાર એજન્સી છે એના અહેવાલ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં યુએસએ એવું કહ્યું હતું કે નાટો એના સહયોગી દેશોની સુરક્ષા માટે વર્ષ બે હજાર છવ્વીસથી જર્મનીમાં લાંબા અંતરની મિસાઇલો તૈનાત કરવાનું શરૂ કરશે એસએમ સિક્સ અને તોમકોંગ મિસાઇલ ઉપરાંત એમાં હાઇપરસોનિક મિસાઇલ પણ હશે જેના જવાબમાં પુતિને એવું કહ્યું છે કે અમેરિકા શીત યુદ્ધ દરમિયાન મિસાઇલ કટોકટી જેવી સ્થિતિ સર્જી રહ્યું છે ઓગણીસો બાસઠમાં રશિયાએ ક્યુબામાં મિસાઇલો તૈનાત કરી આ સ્થળ અમેરિકાથી માત્ર દોઢસો કિલોમીટર દૂર હતું જેના કારણે રશિયા અને અમેરિકા પરમાણુ યુદ્ધની અણી પર આવી ગયા હતા રશિયાના નેવી ડેના અવસર પર રવિવારે પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે જો નાટો આવું પગલું ભરશે તો મિસાઇલને જર્મનીથી રશિયા પહોંચવામાં માત્ર દસ મિનિટનો સમય લાગશે સાથે પુતિને એવું પણ કહ્યું છે કે અમેરિકા જર્મનીમાં મિસાઇલો તૈનાત કરવાની અને ડેનમાર્ક અને ફિલિપાઇન્સને ટાઇકૂન મિસાઇલ સિસ્ટમ આપવાની વાત કરીને તણાવ વધારી રહ્યું છે તો વિદેશના મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરવી છે સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અવકાશયાત્રી એમના વિશે કેમ કે એમનો એક વિડિયો સામે આવ્યો છે છેલ્લા બાવન દિવસથી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ

તમે જોઈ શકો છો તમામ અવકાશ યાત્રીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે જ્યારે સુનિતા વિલિયમ્સ કરી રહ્યા છે એમના પણ દ્રશ્યો દ્રશ્યો સામે આવશે આ જેમાં સુનિતા વિલિયમ્સ પોતે જિમ્નેસ્ટિક કરતા જોવા મળી રહ્યા છે બાકીના અવકાશ યાત્રીઓ વેઇટ લિફ્ટિંગ રેસિંગ ડિસ્ક થ્રો શોર્ટપુટ જેવી ઘણી રમતોમાં એમની પ્રતિભા બતાવતા જોવા મળી રહ્યા છે તો ગુજરાત દેશ અને દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોમાં અત્યારે બસ આટલું જ તમે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો આ સિવાય તમારા સૂચનો હોય તો પણ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ અમે પ્રયાસ કરીશું કે દેશ દુનિયા અને ગુજરાતના જે પણ મહત્ત્વપૂર્ણ સમાચારો છે જે આખા દિવસમાં અમે તમને નથી બતાવી શક્યા એ અમે આ બુલેટિનમાં તમારા સુધી પહોંચાડીએ નમસ્કાર